प्रिय विद्यार्थी मित्रों, आज अपने धोरण सात विषय संस्कृत एम संख्या नव चैप्टर आप संख्या शीखवानी है। तो तमे छठा धोरण थी संख्या शीखो छो, छठा धोरण में तमे संस्कृत में संख्या शीख्या, सातमा में पण एक थी पचास सुधीनी संख्या शीखवानी छे। चलो छठा धोरण में तमे जो संख्या सीख्या छो एने फरी याद कर लीए। एकम एटले एक, द्वे एटले बे, त्रीणी एटले त्रण, चतवारी चार, पंच एटले पांच, छ ने संस्कृत में कहवाय षट, सात ने कहवाय सप्त, आठ ने कहवाय अष्ट, नौ ने कहवाय नव, दस ने कहवाय दश, अग्यार ने कहवाय एकादश, बार ने कहवाय द्वादश। बराबर, तो विद्यार्थी मित्रों बार सुधीनी संख्या तमने आवड़े छे। बराबर, तो आज आपणे पचास सुधी संख्या समझवानी छे। तो छ ने तैयार, चलो जुओ। एक, एकम एका, एका ए स्त्रीलिंग शब्द छे, एकह એ પુલ્લિંગ શબ્દ છે, એકમ એ નપુંસકલિંગ શબ્દ છે, દ્વો દ્વે, દ્વે એ પુલ્લિંગ ન સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, દ્વૌ એ કેવો શબ્દ છે, પુલ્લિંગ। બરાબર, હવે એ જ રીતે ત્રીણી, ત્રીણી એ નપુંસકલિંગ શબ્દ છે। સમજાય વિદ્યાર્થી મિત્રો, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, જે શબ્દો પુલ્લિંગ હોય એની પાછળ વિસર્ગ લાગેલો હોય, જે શબ્દો સ્ત્રીલિંગ છે એમાં આ કે ઈ પ્રત્યય લાગેલો હોય। બીજું, દાખલા તરીકે સંમાર્જની, અને જે શબ્દની પાછળ મ લાગેલો હોય એ નપુંસકલિંગ શબ્દ, મકોળો। બરાબર, ત્રીણી આમાં મ લાગેલો નથી તો પણ એ નપુંસકલિંગ શબ્દ છે। બરાબર, યાદ રાખજો, ચતવારી આ પણ નપુંસકલિંગ શબ્દ છે। હવે પંચ, પંચ એટલે પાંચ। બરાબર, ષટ એટલે છ, સપ્ત એટલે સાત, અષ્ટ એટલે આઠ, નવ, ફરીથી આપણે આ સંખ્યાને રિપીટ કરી લઈશું, યાદ કરી લઈશું, બાર સુધી તમને આવડે છે। હવે તેર, તેર, તેરને સંસ્કૃતમાં શું કહેવાય, ત્રયોદશ। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ત્રયોદશ। સમજાઈ ગયું, ચૌદ, ચૌદ તો ચતુર્દશ, ચતુર્દશ। ચાલો આપણે લખીને સમજીએ, ચાલો એકમ એકથી પચાસ સુધી આપણે સમજવાનું છે। એકમ, દ્વે, ત્રીણી, આ છઠ્ઠામાં તમે સમજી ચૂક્યા છો, ચતવારી, પંચ, આમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેયમાં શબ્દો આવે। બરાબર, અહીંયાથી પુલ્લિંગ શબ્દ છે ષટ, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ, દ્વાદશ, પછી તેર, તેર એટલે ત્રયોદશ। બરાબર, ચાલો નવ, દસ, અગિયાર, બાર, તેર। હવે ચૌદ, ચૌદને કહેવાય ચતુર્દશ।
चतुर्दश याद रखो, चतुर्दश तमने अंग्रेजी में जेम 20, 10 એટલે 10, 10 એટલે 10 તમે યાદ રાખ્યું હતું બોલી બોલીને બરોબર, એમ સંસ્કૃતમાં પણ તમારે ગિનતી એ રીતે મોઢે કરવી પડશે. હિન્દી ઘણા વિદ્યાર્થી મિત્રો વર્કશીટમાં પણ હિન્દી લખે છે. હિન્દી વિષય આખો જુદો છે, સંસ્કૃત વિષય આખો જુદો છે. સંસ્કૃતમાં હે પ્રત્યય આવે નહીં, સંસ્કૃતમાં કોરો શબ્દ હોય એના માટે ટિપિકલ એવો શબ્દ હોય જ, એ ખાસ યાદ રાખવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. જેમ તમે અંગ્રેજીમાં બુક એને ચોપડી જ કહેવાય, એમ સંસ્કૃતમાં તમારે પુસ્તકમ એટલે ચોપડી જ કહેવાય, એવું તમારે મોઢે કરી દેવું જ પડે. એમ તમારે આ જે સંખ્યા છે એને તમારે યાદ રાખી લેવી પડશે. ચતુર્દશ એટલે 14, આમ ફટ દઈને કોઈ બોલે એટલે તરત જ તમને યાદ આવી જવું જોઈએ. ચાલો હવે 14 આપણે લખ્યું, 15 ને કહેવાય પંચદશ, 15 તો એને સંસ્કૃતમાં કહેવાય પંચદશ. 16 ને સંસ્કૃતમાં ષોડશ લખાય. 17 તો સપ્તદશ, એકદમ સહેલું છે. પાછળ બસ લાગે, પાછળ 10 લાગે બરોબર. ચતુર્દશ ચતુર પંચ એ રીતે જ આવશે. 16 એટલે 16, 17 તો સપ્તદશ, 18 તો અષ્ટાદશ, 19 તો નવદશ અને 20 તો વિસંતિ. ચાલો લખીશું એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો 15 પંચદશ, પંચદશ એટલે 15, પંચદશ એટલે શું થાય 15, પંચદશ એટલે 15, 16, 16 બરોબર, 16 તો 16, 17 તો સપ્તદશ, 17 તો સપ્તદશ, 17, 18 તો અષ્ટાદશ એટલે 18 બરોબર, અષ્ટાદશ 18, 19 ને 20 બરોબર. 19 એને કહેવાય નવદશ, નવદશ એટલે 19 20 તો 20 એટલે 20. હવે 21 તો એક વિસંતિ, એક વિસંતિ એટલે 21. 22 તો દ્વાવિસંતિ, 22 ને શું કહેવાય દ્વાવિસંતિ. 23 તો ત્રયો વિસંતિ, 21 તો હવે વિસંતિ લાગશે બરોબર. શું લાગશે વિદ્યાર્થી મિત્રો? વિસંતિ બરોબર, એક વિસંતિ, વિંસતિ, વિંસતિ, વિંસતિ 21 બરોબર. કેવી રીતે 22, 22 ને સંસ્કૃતમાં કહેવાય દ્વાવિસંતિ, દ્વાવિંસતિ, દ્વાવિંસતિ એટલે 22. એ રીતે 23 તો ત્રયોવિંસતિ, શું થાય ત્રયોવિંસતિ,
विंशति त्रेविश याद रखवा पड़से विद्यार्थी मित्रों के रीते याद रखो चलो अठार तो अष्टादश एकवीस तो एकविशंति आ रीते तमारे एक तो एकम आ रीते याद रखवाना बराबर હવે તમે કેવી રીતે યાદ રાખશો ઘણા સાથે ગમત ઘરે મમ્મી પપ્પા હોય એમની સાથે એ બોલે કે ભાઈ 22 દૂધ 22 સંતી એવી રીતે તમારે યાદ રાખવાનું આવડે ને એવી રીતે ગેમ રમવાની હને અને પછી યાદ રાખી લેવાનું ચાલો ત્રયોવિશંતિ એટલે 23 હવે 24 તો ચતુર્વિશંતિ ચતુર विंशति चतुर्विंशति चौबीस पच्चीस पंचविंशति पंचविंशति पच्चीस छवीस तो छवीस ने कहवा षड्विंशति षड्विंशति छवीस હવે 27 27 ને કહેવાય સપ્તવિંશતિ સપ્ત વિંશતિ સત્તાવીસ અઠ્યાવીસ તો અઠ્યાવીસ ને શું કહેવાય અષ્ટ અષ્ટાવિશંતિ અષ્ટા विशंति अष्टा विंशति अठ्यावीस बराबर हवे ओगणत्रीस ओगणत्रीस ने संस्कृत में शू कहवाये जोईशु तो नवविंशति सहेलुं छे विद्यार्थी मित्रों नव विंशति हवे त्रीस विंशत त्रीस एने संस्कृत में विंशति न बोलाय वीस एटले विंशति त्रीस एटले त्रिशत त्रिशत एटले त्रीस त्रिशत एटले त्रीस नव विंशति एटले ओगणत्रीस बराबर ત્રીસ સુધી આપણે સંખ્યા શીખ્યા બરોબર યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો લખી લો ચાલો યાદ રાખજો ચૌદ તો ચતુર્દશ બાવીસ દ્વાવિશંતિ ત્રીસ ત્રિશત ત્રેવીસ ત્રયોવિંશતિ પચીસ પંચવિશંતિ ઓગણીસ આ ખાસ યાદ રાખવાના આવા જે શબ્દો ટ્રિપિકલ છે એ ખાસ યાદ રાખવાના બાકી બીજા આવી જાય તેવા છે બરોબર આવા જે છે એકાદશ દ્વાદશ બધા આવડે એક સોળસ બરોબર એકથી બાર તો તમને આવડે જ છે બરોબર બાકી આવા નવ દસ ઓગણીસ વિસંતિ ત્રીસ ત્રિસંત ત્રિંસત ત્રિંસત એટલે ત્રીસ થાય હવે એ જ રીતે એકત્રીસ તો એકત્રિંસત બત્રીસ દ્વાત્રિંસત એ રીતે આવશે બરોબર ચાલો એ આપણે જોઈએ એકત્રીસ તો એક ત્રિંસત લખી લીધું હશે તમે ચાલો લખીએ એકત્રીસ
प्रिंसप बत्रीस तेत्रीस तेत्रीस ने शू कहवाय ए जोईए त्रयस्त्रिंसत त्रयस्त्रिंसत એટલે તેત્રીસ બરોબર એક એક ત્રિંસત એટલે એકત્રીસ દ્વા ત્રિંસત એટલે બત્રીસ ત્રય ત્રિંસત એટલે તેત્રીસ હવે રીતે ચોત્રીસ જેમ તમે પહેલા ધોરણમાં ચોત્રીસ કેમ થાય ખબર નહોતી તમે થગડ ચોકડ ચોત્રીસ થગડ ચોકડ ચોત્રીસ એમ સતત તમે બોલ્યા ત્યારે તમને ચોત્રીસ આવડ્યું એ રીતે સંસ્કૃતમાં પણ તમારે યાદ રાખવું પડશે કે ત્રયોત્રિંસત એટલે ચોત્રીસ ત્રયોત્રિંસત એટલે ચોત્રીસ વિંસતિ એટલે વીસ વિંસતિ એટલે વીસ બરોબર ત્રિંસત એટલે ત્રીસ ત્રિંસત એટલે ત્રીસ આવું તમારે યાદ રાખી લેવું પડશે ચોત્રીસ ચોત્રીસ એટલે ચતુર્ત્રિંસતિ બરોબર ચતુર્ત્રિંસત સોરી ચતુર્ત્રિંસત ચોત્રીસ એટલે ચતુર્ત્રિંસત ત્રિંસત ચોત્રીસ એ રીતે એ રીતે છત્રીસ તો ષટ ત્રિંસત એટલે છત્રીસ છત્રીસ ષટ ત્રિંસત એટલે છત્રીસ સાડત્રીસ તો સપ્ત ત્રિંસત સાડત્રીસ તો અષ્ટા ત્રિંસત આડત્રીસ ને શું કહેવાય અષ્ટા ત્રિંસત આડત્રીસ તો અષ્ટા ત્રિંસત એટલે આડત્રીસ અષ્ટા ત્રિંસત ઓગણચાલીસ નવ ત્રિંસત નવ ત્રિંસત ઓગણ ચાલીસ ચાલીસ બરોબર ચાલીસ ને કહેવાય ચત્વારિંસત ચત્વા ત્રિંસત ચાલીસ ચાલીસ બરોબર ચાલીસ ચાલીસ ન લખાય પણ ચાલીસ લખાય ચાલીસ ચત્વારિંસત બરોબર ચત્વારિંસત એ રીતે એકતાલીસ હવે આપણે પચાસની ખૂબ નજીક પહોંચી ગયા છીએ તો એ રીતે એકતાલીસ તો એક ચત્વારિંસત બેતાલીસ તો દ્વા ચત્વારિંસત એ રીતે આવશે બરોબર ચાલો સહેલું જ છે લખીને સમજીએ એટલે વધારે ખ્યાલ આવે એટલું લખી લો એક ચત્વારિંસત પછી દ્વા ચત્વારિંસત એ રીતે યાદ રાખવાનું એક ચત્વારિંસત એટલે એકતાલીસ એક ચત્વા રિંસત એટલે એકતાળીસ દ્વા ચત્વા રિંસત એટલે બેતાળીસ
एक चतवारिंसद द्वा चतवारिंसद बराबर एज रीते तेतालीस त्रि चतवारिंसद त्रि चतवारिंसद तेतालीस चुम्मालीस एटले चतुर चतवारिंसद चुम्मालीस चतुर चतवारिंसद चुम्मालीस बराबर चुम्मालीस एटले चतुर चतवारिंसद पिस्तालीस एटले पंच पंच चतवा रिंसद पिस्तालीस इते छेतालीस छेतालीस तो सठ चतवा रिंसद छेतालीस छेतालीस बराबर षट चतवारिंसद एटले छेतालीस सप्त चतवारिंसद सैंतालीस तो सप्त चतवारिंसद सप्त चतवारिंसद એટલે સુડતાળીસ સુડતાળીસ અડતાળીસ તો અષ્ટ ચતવારિંસદ અડતાળીસ તો અષ્ટ ચતવારિંસદ અષ્ટ ચતવારિંસદ એટલે અડતાળીસ ઓગણપચાસ અને પચાસ ઓગણપચાસને કહેવાય નવ ચતવારિંસદ નવ ચતવારિંસદ એટલે ઓગણપચાસ ને પચાસ પચાસને કહેવાય પંચાસદ પંચાસદ એટલે પચાસ બરોબર લખી લો ચાલો પચાસ સુધી આપણે જે સંખ્યાવાચક શબ્દો એકથી પચાસ સુધીના સંસ્કૃતની સંખ્યા આપણે શીખ્યા ધોરણ છમાં તમે એકથી બાર સુધીની સંખ્યા શીખ્યા હતા હવે એકથી પચાસ સુધીની સંખ્યા આપણે શીખ્યા હવે આપણે જોઈએ કે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રથમ એને પુલ્લિંગ કહેવાય પ્રથમા સ્ત્રીલિંગ અને પ્રથમમ એ નપુંસકલિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ રીતે પહેલો પહેલી અને પહેલું પહેલો તો પ્રથમા પ્રથમ પછી સ્ત્રીલિંગ પહેલી પ્રથમા બરોબર પ્રથમમ પહેલું દ્વિતીય એટલે બીજો દ્વિતીય દ્વિતીય દ્વિતીયા દ્વિતીયમ દ્વિતીય એટલે બીજો દ્વિતીયા એટલે બીજી અને દ્વિતીયમ એટલે બીજું એ રીતે તૃતીય તૃતીય તૃતીયા તૃતીયમ બરોબર એ રીતે ચતુર્થ ચતુર્થી ચતુર્થમ ચતુર્થ ચતુર્થી ચતુર્થમ એ રીતે પંચ પંચમી પંચમ પાંચમો પાંચમી
અને પાંચમું રીતે છઠ્ઠો ષઠ ષઠ ષઠ્ઠી અને ષઠ્ઠમ છઠ્ઠો છઠ્ઠી છઠ્ઠું સપ્તમ 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 સપ્તમી સપ્તમ સપ્તમ એટલે સાતમો સપ્તમી એટલે સાતમી અને સાતમું તો સપ્તમ અષ્ટમ એટલે આઠમો આઠમો દાવ આપણે કહીએ તો અષ્ટમ એ પુલ્લિંગ શબ્દ છે બરોબર તો અષ્ટમ અષ્ટમી અષ્ટમ એ રીતે નવ નવમ નવમી નવમ દશમ દશમી દશમ બરોબર એ રીતે અગિયાર એકાદશ એકાદશી એકાદશમ બાર દ્વાદશ દ્વાદશી દ્વાદશમ ત્રયોદશ ત્રયોદશી ત્રયોદશમ તેરમી ચતુર્દશ ચતુર્દશી ચતુર્દશમ ષોડશ ષોડશી ષોડશ ષોડશમ એટલે સોળમો સોળમી સોળમો પંચદશ પંદરમો પંચદશી પંદરમી પંચદશમ એટલે પંદરમું રીતે અઢારમો અષ્ટાદશ અષ્ટાદશી અઢારમી અષ્ટાદશ એટલે અઢારમું ઓગણીસ તો નવદશ એટલે ઓગણીસમો નવદશી એટલે ઓગણીસમી અને નવદશમ એટલે ઓગણીસમું વીસ વિસંતી વિષ એટલે વીસમો વિષી એટલે વીસમી અને વિષમ એટલે વીસમું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એકથી વીસ સુધીના ક્રમવાચક સંખ્યા વિશેષણ આપણે સમજ્યા સંખ્યા વિશેષણ બરોબર આજે પ્રથમા પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બરોબર ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એકથી પચાસ સુધીની સંખ્યાની સમજ પડી ગઈ હશે આગળના પાઠમાં સંખ્યા જ આપણો પાઠ છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં સમજીશું અહીંયા આપણે આપણો વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો હરિ ઓમ.